ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમાજમાં શિક્ષણનું વ્યાપ વધે તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ભણતર પ્રત્યે વધારે રૂચિ રહે અને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી સરસ્વતી સન્માન સમારોહ તથા સંપૂર્ણ વિનામૂલ્ય નોટબુક વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમગ્ર દેશભરમાં કડિયા સમાજનું સામાજિક અને શૈક્ષણિક રીતે ઉત્થાન થાય તેમજ સમાજ શિક્ષિત અને દીક્ષિત તેમજ સંગઠિત બની રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સમગ્ર સમાજનું સામાજિક રાજકીય અને આર્થિક ઉત્થાન થાય તે બાબતે હર હંમેશ રીતે પાછલા ઘણા વર્ષોથી પ્રમુખ નરેન્દ્ર બાપુની રાહબરીમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે પણ જ્ઞાતિના સમસ્ત વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ તથા સંપૂર્ણ વિનામૂલ્ય નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ મંદિર કાલાવર રોડ ખાતે કરવામાં આવ્યું હતું. સરસ્વતી સન્માન સમારોહમાં નવા શૈક્ષણિક વર્ષમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર તમામ જ્ઞાતિના વિદ્યાર્થી કે જેઓએ 1-4 85%, ધોરણ 5-7 75%, ધોરણ 8-9 65%, ધોરણ 10-12 તથા કોલેજની તમામ ફેકલ્ટીઝ જેવી કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગમાં અંગ્રેજી તથા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાંકે ગ્રેજ્યુએટી ક્રમાંકે આવતા હોય તેવા દરેકને સિલ તથા બેગ અને 10 ચોપડાનો એક સેટ સંપૂર્ણ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. મેગા સરસ્વતી સન્માન સમારોહમાં મારે આવવાનું થયું છે. સમાજના શ્રેષ્ઠીઓને અભિનંદન આપું છું કે તેજસ્વી તારલાઓ એને પ્રોત્સાહન આપીને સમાજ આગળ વધે. ભણી ગણીને નવી પેઢી દુનિયાના પડકારો જીતી થાય એ માટે એમને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ કરે છે. કડિયા સમાજ મહેનતુ, પ્રમાણિક, ઈમાનદાર અને હંમેશા સર્જનાત્મક રીતે નવું નવું કરવા વાળો સમાજ છે. આ સમાજ તોડવા વાળો સમાજ નથી, આ જોડવા વાળો સમાજ છે. અને એટલે જ આ સમાજે હંમેશા નવસર્જન કર્યું છે. અને ત્યારે એમની ભાવિ પેઢી ભણી ગણીને ખૂબ આગળ વધે. રાજ્ય સરકારે પણ અનેકવિધ યોજનાઓ દ્વારા તેજસ્વી બાળકો વિદેશમાં પણ ભણવા જાય તો એમને પૈસા આપવા, આ પ્રકારે અનેક યોજનાઓ બનાવી છે. અને ત્યારે કડિયા સમાજના લોકો પણ ભણતરમાં પાછળ ન રહે, કુરિવાજો દૂર થાય, આરોગ્યલક્ષી સેવાઓમાં વધારે ધ્યાન આપે, વ્યસન મુક્ત બને અને એ પ્રકારે સમાજના શ્રેષ્ઠીઓ તન મન ધનથી આ કાર્યક્રમો કરે છે. માટે આપ સૌને લાખ લાખ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ બધા મેગાવી છાત્રો જેનું સન્માન થવાનું છે એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સમારોહમાં હસુબાપુ ગુરુશ્રી ગોકુળ બાપુ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણી, ગુજરાતભરમાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી મુંબઈ, પૂના સહિત ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આશરે 4200 ઉપર દીકરા દીકરીઓને આજનો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં અમારા સમાજની યુવા ટીમ, જ્ઞાતિ સમસ્તની ટીમ, જામવાડી ટ્રસ્ટ સમગ્ર ટીમ દ્વારા ખૂબ સારું આયોજન કરવામાં આવેલ અને સમગ્ર સમાજ દ્વારા આ છેલ્લા 30 વર્ષથી અવિરતપણે જે કાર્યક્રમ અમારો ચાલુ છે અને કડિયા જ્ઞાતિના દીકરા દીકરીઓમાં શિક્ષણ વધે, શિક્ષિત બને, દીક્ષિત બને અને સંગઠિત બને તેના આશયથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. એમાં અમારે ખાસ કાનજી બાપુની જગ્યાના મહંત શ્રી હસુબાપુ પણ સાવરકુંડલાથી ઉપસ્થિત રહેલ હતા અને ગુજરાતભરમાંથી સમગ્ર પ્રમુખશ્રીઓ પણ ઉપસ્થિત રહેલ હતા. તે બધાનો હું અંતકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. પરમ પૂજ્ય આપા ગીગાની દયા ભોળાનાથની કૃપા અને માતાજીના આશીર્વાદથી ખૂબ
સારી રીતે હજી પણ આ કાર્યક્રમ ચાલુ છે અને સાંજ સુધી ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીનો આજે 63 વર્ષ પૂર્ણ કરી અને 64મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સમગ્ર સમાજ દ્વારા અને સંતો દ્વારા તેમને ખૂબ તન મન ધનથી સુખી બને એવી આશીર્વાદ આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમસ્ત પ્રમુખ નરેન્દ્ર સોલંકીના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલિત શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, શ્રી મોહન મંડળ વિદ્યાર્થી ભવન સમિતિ, સાંસ્કૃતિક તથા રમત ગમત સમિતિ, વિદ્યાર્થી મંડળ સમિતિ, શ્રી શ્યામ મંદિર સમિતિ તથા જ્ઞાતિ સમસ્ત વિવિધ મંડળોના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને દરેક આગેવાનો તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, રાજકોટ.